પાતડીના નિવૃત્ત શિક્ષક પાસેથી 2.17 લાખ પડાવી લેવાયાના અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે સાધુ વેશે આવેલ 2 ઠગ નિવૃત્ત શિક્ષકને ઠગી પલાયન કરવામાં આવ્યું હતું, ત્યારે શિવ મંદિરનો માર્ગ પૂછીને તેમને હિપ્નોટાઇઝ કર્યા હતા, ત્યારે નિવૃત્ત શિક્ષકને હાથમાં ફૂલ આપીને હિપ્નોટાઇઝ કર્યા હોવાનું સામે આવ્યું છે। आप घटना निहाळी रह्या छो, ते मुजब पातडीना निवृत्त शिक्षक पासे थी 2.17 लाख ने पड़ावी लेवाया छे। मळती माहिती अनुसार शिक्षक ने ज हाथ में फूल आपीने हिप्नोटाइज करायानी घटना सामे आवी छे, के जेमां शिव मंदिर नो मार्ग पूछीने तेमने हिप्नोटाइज कराया हता। त्यारे आ ठगो निवृत्त शिक्षक नी सामे थी 2.17 लाख रुपया पड़ावीने हाल अत्यारे पलायन थई गया होवानी माहिती आपणी सामे आवी छे, के जेमां निवृत्त शिक्षक ने हाथ में फूल आप्यू अने त्यारबाद तेमने हिप्नोटाइज करवामां आव्या अने आवी रीते तेमनी साथे ठगाई करवामां आवी छे। પાતડીના નિવૃત્ત શિક્ષક પાસેથી 2.17 લાખ ને પડાવી લેવાયા છે, ત્યારે મળતી માહિતી અનુસાર શિક્ષકને જ ફૂલ આપીને તેમને હિપ્નોટાઇઝ કરીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ત્યારે શિવ મંદિરનો માર્ગ પૂછીને તેમને હિપ્નોટાઇઝ કરવામાં આવ્યા હતા। હવે હું મીઠાગોઢા જવા માટે આજે 10:30 વાગે નીકળ્યો અને પાતડીનો જે ભાવના ફાર્મ છે ત્યાં વહેંચ્યો, ત્યારે एक गाड़ी मारी पासड़ आई अने मने उभो राखवानुं कीधुं। बाइक मैं बाइक उभो राखी अने नजीक गयो तो मने कहे अहीं महासर अरे शंकर भगवानी जग्या छे ई केटली छे दूर, तो मैं कीधुं के अहींयाथी 3-4 किलोमीटर दूर छे। पछी बापू पासे ड्राइवर हतो, ए बोल्यो के बापू नागा बापू छे, एमने महासरनी जग्यामां जावुं छे एटले के ई जशे त्यां। पछी हूँ सांभळ्युं नागा बापूनुं એટલે હું દર્શન કરવા નજીક ગયો, નજીક ગયો એટલે એમને મને કેટલોય ઘોડ્યો, અચ્છા બાચ્ચા તું સુખી હોને એસા હે તેસા હે। પછી મેં મને કે તારી પાસે કેટલા પૈસા, મેં કીધું 500-700 રૂપિયા। પછી મેં 50ની નોટ કીધું લાયક એમના પગમાં મૂકો, તો 50 નોટ મૂકવા ગયો તો એમને ના પાડી કે હું પૈસા નથી લેતો, મારી પાસે ઘણા પૈસા, તારે જોતા હોય તો આપો। મેં ના પાડી, પછી તારી પાસે કે કેટલા પૈસા, મેં કીધું 500-600 રૂપિયા, તો એમણે કીધું કે લાય પૈસા, તો એમને લીધા પૈસા અને કે ફાડી નાખો, મેં કીધું હાવ ફાડી નાખો, ના કહે તો તારી કસોટી છે। હવે મારો મોબાઈલ માંગ્યો તો મોબાઈલ લીધો, અને મોબાઈલ કે તોડી નાખું, મેં કીધું હા તોડી નાખું, તો એ કે ના હવે તારી કસોટી થઈ ગઈ, હવે તારા બીજા પૈસા હોય કેટલા છે, મેં કીધું ઘરે પડ્યા છે, કેટલા પડ્યા છે, મેં કીધું 2 હવા 2, તો કે તારી કસોટી થશે આજ, તને ભગવાન મળ્યા, તો કે તું લઈ આવે અને અમે રોડે ઊભા રહીશું। અને ત્યાર પછી હું આગળ બાઇક ચલ્યું અને પાછળ ગાડી આવી અને વડવાળા હોટલ પાસે ઊભી રાખી અને હું ઘેર આવીને પૈસા લઈ જઈ અને એમને પૈસા સોંપી દીધા, અને પછી એ બોલ્યા કે તું હવે વાપસ જા અને તારે પીછે મત દેખના। તો પછી હું બાઇક લઈને ઘર બાજુ નીકળ્યો અને ગાડી એમને હું પાછું વળીને જોયું જ નહીં મેં, અને ત્યાર પછી એ ક્યાં રફુ ચક્કર થઈ ગયા એ મને કોઈ ખબર રહી। પોલીસ સ્ટેશન મેં અરજી આપી છે, હવે પોલીસ સ્ટેશનમાં તપાસ કરવાનું કીધું છે। હવે હું મીઠા